તો સ્વાગત છે આપનું. શરૂઆત કરીશું ખબર ગુજરાતની અને સૌથી પહેલા વાત કરીશું મહત્વના સમાચારની, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દિયોદર ખાતે પહોંચશે. આજે સાંજે તેઓ દિયોદર ખાતે જશે અને ત્યાં એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલ. તો આજે સાંજે 6 વાગે તેઓ દિયોદર પહોંચશે. સદારામ જન્મ જયંતિના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજરી આપવાના છે. તો સંત શ્રી સદારામ બાપાની 115મી જન્મ જયંતિનો આ કાર્યક્રમ આજે યોજાશે. રે ઠાકોર સમાજ દ્વારા દિયોદરમાં ઐતિહાસિક ઉજવણી થવાની છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. તો મુખ્ય મહેમાન તરીકે અલ્પેશ ઠાકોર પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. તો કાર્યક્રમમાં રાજકીય સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. તો મહત્વના સમાચાર, ઠાકોર સમાજ દ્વારા દિયોદરમાં એક ધામધૂમપૂર્વક સદારામ જયંતિની ઉજવણી કરવામાં આવશે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. આજે સાંજે 6 વાગે તેઓ દિયોદર પહોંચશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દિયોદર ખાતે જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે 6 વાગે દિયોદર પહોંચશે, જ્યાં 115મી જન્મજયંતિ સદારામની આ જન્મજયંતિ કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં અલ્પેશ ઠાકોર હાજર રહેવાના છે. આ સિવાય સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ હાજર રહેશે, સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે, જે ઐતિહાસિક ઉજવણી જે થઈ રહી છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રાજુ જોડાઈ ગયા છે. હીરાજુ, આજે આ કાર્યક્રમ થવાનો છે, ઐતિહાસિક ઉજવણી થવાની છે, ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેવાના છે, શું છે વધુ માહિતી અને કયા કયા બીજા અગ્રણીઓ હાજર રહેશે? જે શિવમ, ચોક્કસથી જણાવી આપીશ કે આજે સદારામ બાપાની 115મી જન્મ જયંતિની અહીંયા દિયોદર ખાતે ભવ્ય અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી તો જે કાર્યક્રમ હતો એમાં સીઆર પાટીલ આવવાના હતા, પરંતુ એક કાર્યક્રમ ચેન્જ થઈ ગયો છે અને આજે પાટીલની જગ્યાએ સીએમ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા દિયોદર ખાતે આવવાના છે. સાંજે 6 વાગે આ કાર્યક્રમની શરૂઆત થશે. અનેક ખ્યાતનામ કલાકારો જેવા કે રાજભાઈ ગઢવીનો સંતવાણી કાર્યક્રમ છે અને મહત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોર અહીંયા મુખ્ય મહેમાન તરીકે છે. સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આજે સંત સદારામ જે હતા એ ભગવાન તરીકે પૂજનીય છે અને એમની આજે 115મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી છે. એમાં મુખ્ય મહેમાન તરીકે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહેલી વાર દિયોદરમાં આવી રહ્યા છે, ત્યારે પોલીસનો પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ ટ્રાફિકની સમસ્યા ના નડે તેના તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. અને ખાસ કરીને આ કહી શકાય કે આ એક રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ સદારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઠાકોર સમાજ દ્વારા જે ઉજવણી કરવામાં આવી રહી છે અને એમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ભાગ લેશે. જી જી, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે 6 વાગે દિયોદર પહોંચશે અને જ્યાં સદારામ બાપાની જે જન્મજયંતિની ભવ્ય ઉજવણી થવાની છે તેમાં હાજરી આપશે. સાથે જ અલ્પેશ ઠાકોર અને બીજા અન્ય રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.